નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોની નજર સમક્ષ હું વિવેક સવરિયા વિસ્કુએ સર આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું આપણી મનગમતી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો આપણો લેક્ચર વિભાગ સી ચેપ્ટર નંબર 13 અતિ મહત્વનું. આમાંથી પરીક્ષામાં તમને આવડે એવા જ પ્રશ્નો હોય છે બોર્ડમાં. જો આગળના કોઈ ચેપ્ટર જોવાના બાકી છે અથવા કોઈ વિભાગ જોવાનો બાકી છે, પ્લેલિસ્ટ ખોલજો. એમાંથી તમે વિભાગ મુજબ તમે આસાનીથી આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકશો. એની PDF ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપણી ચેનલ ઉપર દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે. જેને પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનની PDF જોતી છે તો આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે એ લિંક દ્વારા તમે તમારા તમામ વિષયને સોલ્વ આઉટ કરી શકો છો, મેળવી શકો છો, પ્રિન્ટ આઉટ કરી શકો છો. બીજું, આપણી ચેનલ ઉપર ધોરણ 10 વિજ્ઞાન, ધોરણ 10 ગણિત અને ધોરણ 12 સાયન્સ ફિઝિક્સનો IMP પ્રશ્નોનો વિડીયો આપણે મૂકી દીધો છે. એની ડાઉનલોડ કરવાની PDFનો વિડીયો મૂક્યો છે. આ PDF ડાઉનલોડ કરવાની લિંક દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે. આ વિડીયો જરૂરથી જોજો અને બોર્ડમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો આપ્યા છે, લાગી પડજો એકવાર. ચાલો, જો વિડીયોને લાઇક ને શેર કરવાનો બાકી છે એકવાર જરૂરથી લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જોઈ શકો છો પ્રશ્ન બેંક 2024 ધોરણ 10 વિજ્ઞાનની અંદર વિભાગ સી નું ચેપ્ટર નંબર 13 નું સંપૂર્ણ સોલ્યુશન, એનો પહેલો પ્રશ્ન. અને પહેલા પ્રશ્નનું નામ છે નિવસન તંત્રમાં ઊર્જાનો પ્રવાહ સમજાવો. મિત્રો, અહીંયા ચેપ્ટર 13 છે એનો મતલબ જૂના સિલેબસમાં 15મું છે. હાલમાં આ વર્ષે જે ચેક નીકળી ગયું છે એ અહીંયા હવે નથી ચેપ્ટર કરવાનું. આપણે જે છે એ લઈએ તો ચેપ્ટર 13 થઈ ગયું છે, એટલે એ છે. હવે જૂની સિલેબસ હોય ને એમાં જોતા જઈજો. નિવસન તંત્રમાં ઊર્જાનો પ્રવાહ સમજાવો. આ શૃંખલાનું પ્રત્યેક ચરણ પોષક સ્તર બનાવે છે. શું બનાવે છે? પોષક સ્તર. હંમેશા એ ઉત્પાદકોથી શરૂ થાય અને ઉત્પાદક એ પ્રથમ પોષક સ્તર કહેવાય. એ સૌર ઊર્જાનું શોષણ કરે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા તેનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે. યાદ રાખજો, એટલે લીલી વનસ્પતિ એ પ્રથમ પોષક સ્તર ઉત્પાદક તરીકે આવે. હવે આ ઉત્પાદકમાંથી ઊર્જાનું વહન એના ઉપરના સ્તરમાં જાય. આકૃતિ જોવો, તમને દેખાડું. જો સૂર્યપ્રકાશ ઉત્પાદકો ત્યાંથી અહીંયા ગયો, ત્યાંથી માંસાહારીમાં, ત્યાંથી ઉચ્ચ માંસાહારી, આ રીતે ઊર્જાનું વહન થયા કરે. જ્યારે માંસાહારીઓ સુધી આ જાય ત્યારે તૃણાહારીનું ભક્ષણ કરે, ત્યારે ઊર્જાનું વહન ક્યાં થઈ જાય? માંસાહારી. એટલે ઉત્પાદકોમાંથી જાય તૃણાહારીમાં અને તૃણાહારીમાંથી જાય માંસાહારીમાં. આમ ઊર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ સુધી જાય અને સૌર ઊર્જાના ઉત્પાદકોને તે ઉપયોગીમાં ઊર્જાનો સ્ત્રોત બને છે. આમ રાસાયણિક ઊર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાનું સંપાદન કરવામાં મદદરૂપ છે. આકૃતિ જુઓ, સૂર્યપ્રકાશ ત્યાંથી ઉત્પાદકો, ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર, ત્યાંથી તૃણાહારી, ત્યાંથી માંસાહારી, ત્યાંથી ઊંચ માંસાહારી. અહીંયા આવેલી ઊર્જા ક્યારેય નીચે ન આવે, અહીં પૂરી થઈ જાય. યાદ રાખજો, નિવસતંત્રમાં ઊર્જાનું વહન પણ હંમેશા એક માર્ગી હોય. જો એટલે લીલી વનસ્પતિમાંથી સૌર ઊર્જા ઉપર તરફના સ્તર સુધી જાય એ ક્યારેય પાછી નથી આવતી. જો ઉત્પાદકો સુધી પાછી નથી આવતી. કેટલોક જથ્થો બિન ઉપયોગી ઊર્જાના સ્વરૂપમાં વ્યય પામીને પુનઃ ઉપયોગ કરી નથી શકાતો. આથી વિવિધ પોષક સ્તર તરફ જતા ક્રમશઃ તે પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થતી નથી. આહાર જાળ વ્યાખ્યા યાદ રાખો. પહેલાં તો સજીવો તેની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર ડિપેન્ડ હોય અને હું બનાવે, આહાર શૃંખલા બનાવે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે નો સમજાવી શકાય. આહાર શૃંખલા એટલે એકમાંથી બીજા, ત્રીજા, ચોથા એમ સીધી સ્વરૂપે ન સમજાવી શકો વિવિધ પ્રાણીના આહાર. કેમ કે ઘણા પ્રાણીઓની આહાર ઝાળ, આહાર શૃંખલા એ ભિન્નતા ધરાવે છે. ઘણા સજીવો એક સજીવ પર ડિપેન્ડ હોય, ઘણા સજીવો એક કરતા અનેક સજીવ પર
એક સાથે ડિપેન્ડ હોય તો એ ઘણી ભિન્નતા અને જટિલતા ધરાવે છે. દરેક સજીવને, પ્રત્યેક સજીવ બે અથવા બેથી વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને એક આહાર શૃંખલામાંથી તેઓ શાખાયુક્ત આહાર શૃંખલા બનાવે છે, જાળીરૂપ, તેને આહાર જાળ કહેવાય. ધોરણ 10 વિજ્ઞાન બોર્ડની પરીક્ષા 2024 માટે ઉપયોગી મોસ્ટ ટાઈમપી, સમજો મોસ્ટ ટાઈમપી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ ફક્ત 5 રૂપિયાના માધ્યમથી મળે છે. આ ક્વિઝ તમે આપી દેશો તો તમને પોતાને જો બેઠા માર્ક્સ આવ્યા, વિજેતા પ્રાપ્ત થયા, તો એને સરસ મજાનો આકર્ષક ગિફ્ટ આપવામાં આવે છે. તમને કોઈ પણ પ્રશ્ન છે તો કોન્ટેક કરી શકો છો 7046424 ઉપર. જો તમે આ ક્વિઝ આપી દીધી અને બેઠા માર્ક્સ નથી આવતા, તેનો મતલબ નિરાશ થવાની જરૂર નથી, કેમ કે એના માધ્યમ થ્રુ તમે નક્કી કરી શકો છો કે તમે કેટલું આવડે છે. બોર્ડની પરીક્ષાને 20-22 દિવસ, આમ તો 30 દિવસ બાકી છે, ત્યારે અતિ મહત્વના એવા આઈએમપી પ્રશ્નોની પીડીએફ પણ આપણા ક્યાં આપેલી છે, સરસ મજાની ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્ય જણાવો. ઓઝોન સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે, તે ઓક્સિજનના 3 પરમાણુથી બને છે. ઓઝોનનો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બને છે. એમાં ઓક્સિજન અણુ ઉપર પારજામલી કિરણોનો મારો ચલાવવામાં આવે છે, જેને લીધે ઓક્સિજનનું વિઘટન થાય ત્યારે ઓઝોન બને છે. શું બને છે? ઓઝોન સંયોજાય એટલે શું થાય? ઓઝોન બને છે. ઓટો તો એનું વિઘટન થયું O+O, આ ઓ ફરીથી પાછા ઓક્સિજન અણુ સાથે જોડાય ત્યારે O3 બને. પહેલાં O2 હતા, એનું વિઘટન થઈ ગયું એટલે O+O બન્યું, એમાંથી એક ઓ ઓક્સિજન સાથે જોડાય અણુ સાથે, ઓઝોન બનાવે. અને ઓઝોન સ્તર એ સૂર્યમાંથી આવતા પારજામલી અલ્ટ્રાવાયોલેટ કિરણોની સામે આપણને રક્ષણ આપે છે. ડાયરેક્ટ કિરણ આપણી આંખમાં નથી જતું, નકર આંખને નુકસાન થાય. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક મૂળ લંબાઈ ધરાવતા પારજામલી કિરણોનું શોષણ કરે અને પૃથ્વી પરના સજીવો શું કરે છે? રક્ષણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જાણ કરીએ જ પ્રશ્નોની આઈએમપી મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની પીડીએફ ધોરણ 10ની તમારે મેળવી છે ચેપ્ટર મુજબની. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન, ધોરણ 10 ગણિતની મોસ્ટ અને ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની પીડીએફ તમે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એની ડાઉનલોડ કરવાની લિંક. સાથે સાથે વિડીયોને જરૂરથી જુઓ. આ પીડીએફની અંદર દરેક ચેપ્ટરના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો, દ ગણિતની અંદર દાખલાઓ આ સરસ મજાના મૂક્યા છે, જેને તમે ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. નકામા કચરાના ઉપયોગો જણાવો, સોરી પ્રકારો જણાવો, આ પણ મોસ્ટ ટાઈમપી કહી શકીએ, મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે. નકામા કચરાના પ્રકારો જણાવો. ચાલો શું છે બોલો? અનૈચ્છિક બિન ઉપયોગી વધારાની વસ્તુઓ, એ ઘરગથ્થું નકામી ચીજ વસ્તુને કચરો કહેવાય. જે વસ્તુ નકામી છે એને કચરો કહેવામાં આવે છે. કચરાને આ સ્વરૂપના આધારે એના 2 પ્રકાર પડે, ઘન કચરો અને પ્રવાહી કચરો. રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે આ આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથિનનો ઘન કચરામાં ઉપયોગ થાય છે. એટલે ઘન કચરામાં કેવું આવે જોઈજો, પ્રવાહી. તો ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને એરફેર સરળતાથી થાય છે. વિઘટનના આધારે 2 પ્રકાર પડે, જે વિઘટનીય અને જે અવિઘટનીય. મોસ્ટ ટાઈમપી પ્રશ્ન જો આમાં આવે ને તો તમારે હેતુલક્ષીમાં આવે. જે કચરો જૈવ ક્રિયા, જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કહે, વિઘટન ન કરી શકાય તેને જૈવ અવિઘટનીય કચરો. જૈવ વિઘટનીયમાં મોસ્ટ ટાઈમપી. ચાલો ત્યારબાદ જૈવ અવિઘટનીય. ચાલો જેમાં વિઘટન ન કરી શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. કેવું કચરો કહેવાય? જોઈ લખું. જે કચરાનું જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન ન કરી શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. ચાલો આમાં શાકભાજી ને બધા આવશે, રાઈટ? આમાં કાચ, પ્લાસ્ટિક અને પોલિથીન. શું આવશે? કાચ, પ્લાસ્ટિક અને પોલિથીન. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપશો? પણ તમે શું કરશો આવા પ્રશ્નો બહુ પૂછાય. લખ્યું છે, વધેલો ખોરાક, ફળોની છાલ, સૂકા પર્ણ,
રાઈટ, બગીચાનો અન્ય કચરો વગેરે જે વિઘટનીય કચરાને ખાડામાં નાખી દેવાનો જમીનમાં, એનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર થાય છે અને યોગ્ય નિકાલની વ્યવસ્થા કરીશું. આપણે જાતે લખવાના છે, વાંચી દઉં છું. ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુ વગેરેનું પુનઃચક્રિયકરણ કરવામાં આવે તો નવી વસ્તુઓ ઉપયોગમાં લઈ શકાય. એને માટે બે પદ્ધતિ, પુનઃ ઉપયોગ અને પુનઃચક્રિયકરણ. એક માર્ક્સમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક 2024 એની PDF. હાલમાં તમને જે પ્રશ્નપત્રોનું સોલ્યુશન મળે છે પ્રશ્ન બેંકનું દરેક વિષયનું, એની ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. PDF ડાઉનલોડ કરવાની લિંક અને વોટ્સઅપ પર PDF મેળવવા માટે સંપર્ક કરો 7046424254 ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને કિંમત 1 વિષયની ₹50 છે. અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે ક્લિક કરો. યુટ્યુબ ચેનલ ઉપર, મતલબ યુટ્યુબના માધ્યમથી પણ અમારી સાથે જોડાઈ શકો છો. ટ્વિટર, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક અને આપણી એપ્લિકેશન ઓસેમ કોચિંગ ક્લાસીસ. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિભાગ સી સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમારા મિત્ર સર્કલને જાણ કરો. આપણી ચેનલ ઉપર દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન બેંકનું મુકાય છે. મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન આપવામાં આવે છે. જરૂરથી જાણ કરો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.